મુંદ્રા તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દિરા ગાંધીને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા. આજ રોજ મુંદ્રા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 147 જન્મ જયંતિ અને ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગનીય શ્રીમતી ઇન્દિરા ગાંધીની 38મી પુણ્યતિથિ નિમિત્તે ફૂલોથી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોંગ્રેસના કપિલભાઈ કેશરિયા, મુકેશભાઈ ગોર, ભરતભાઈ પાતારિયા, મજીદભાઈ શાંત, હવાબેન ગોહિલ, જાવેદભાઈ પઠાણ, અલ્તાફભાઈ રેલીય, રમેશભાઈ મહેશ્વરી, સિરાજ ખાન મલિક વગેરે જોડાયા હતા. સ્ટોરી બાય સિરાજ મલિક, ન્યૂઝ 11 ગુજરાત. ભારતના લોખંડી પુરુષ આપણા સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મ જયંતિ અને અખંડ ભારતના જેને કહે કે આપણા એકતા અને અખંડિતતાના જે યોદ્ધા હતા, જેના માટે એને પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા, તેવા આપણા પૂર્વ વડાપ્રધાન અને લોખંડી મહિલા તરીકેનું વૈશ્વિક બિરુદ પામેલા ઇન્દિરા ગાંધીની 38મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ મુંદ્રા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં અત્રે તાલુકા કોંગ્રેસના મહામંત્રી મુકેશભાઈ ગોર, મજીદભાઈ શાંત, જિલ્લા કોંગ્રેસના મંત્રી ભરતભાઈ પાતારિયા, પૂર્વ મહિલા કોંગ્રેસના પ્રમુખ હવાબેન ગોહિલ, યુવક કોંગ્રેસના રમેશભાઈ મહેશ્વરી, તાલુકા પંચાયત સદસ્ય અલ્તાફભાઈ રેલિયા તથા શહેર કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ સિરાજભાઈ મલેકે હાજર રહી અને શ્રદ્ધા સુમન અર્પણ કરી તેમના સંસ્કારનું સિંચન પોતાના જીવનમાં કરવા અનુરોધ કર્યો. આજરોજ મુંદ્રા તાલુકા કોંગ્રેસ અને મુંદ્રા શહેર કોંગ્રેસ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ધરોહર એવા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મ જયંતિ તેમજ ભારતના આર્યન લેડી અને સશક્ત મહિલા વડાપ્રધાન એવા શ્રીમતી ઇન્દિરા ગાંધીજીની 38મી પુણ્યતિથિનું મુંદ્રા તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા સંયુક્ત ઉપક્રમે આજરોજ મુંદ્રા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને તેમના સિદ્ધાંતો અને એમના કાર્યની આજે નોંધ લઈ અને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.